નમસ્કાર મિત્રો, અમારી YouTube ચેનલ ફ્રીક્વન્ટ ટ્યુટોરિયલ માં આપનું હાર્દિક સ્વાગત છે. જો હજી તમે લોકો આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પર ક્લિક કરી નોટિફિકેશન ચાલુ કરી દો જેથી તમને અમારા આવતા નવા ટેકનિકલ વિડીયોઝ જોવા મળતા રહે. મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણો દેશ અત્યારે એક વૈશ્વિક મહામારીની અંદર પીડાઈ રહ્યો છે, જેનું નામ છે કોરોના. આવા સમયમાં આપણી ગુજરાત સરકાર દ્વારા એક ઓનલાઈન વેબ પોર્ટલ ચાલુ કરવામાં આવી છે, જેમાં આપણા સગા સ્નેહીઓ ગુજરાતની અંદર અથવા તો ગુજરાતની બહાર બીજા કોઈ રાજ્યમાં ફસાયેલા હોય તો ત્યાં જવા અથવા તો તેમને પાછા લાવવા માટે એક પરવાનગી માટે ફોર્મ ભરવાનું રહેશે, જે આપણી ગુજરાત સરકાર દ્વારા ઓનલાઈન પોર્ટલ થ્રુ મૂકવામાં આવ્યું છે. એમાં જ આપણે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે અને ઓનલાઈન જ આપણને પરમિશન અથવા કે ઈ પાસ મળી જશે. તો આજે તમને હું મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવાનું શીખવાડીશ. પહેલા તો આપણે ગૂગલમાં જઈને ડિજિટલ ગુજરાત લખશું. જેવું આપણે ડિજિટલ ગુજરાત લખશું એટલે કે આવું પેજ ખુલશે, એમાં આપણે ડિજિટલ ગુજરાત બેટા નામના લિંક પર ક્લિક કરશું. એ લિંક પર ક્લિક કર્યા બાદ આવું એક પેજ ખુલશે. હવે આપણે ફોર્મ ભરવા માટે પ્રથમ તો આ લિંક પર રજીસ્ટ્રેશન કરવું પડશે. એના માટે આપણે રજીસ્ટ્રેશન પર જઈને ક્લિક કરશું. જેવું રજીસ્ટ્રેશન પર ક્લિક કરશે એટલે ત્યાં આપણી બેઝિક માહિતી માંગશે, જેમ કે જન્મ તારીખ છે, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પાસવર્ડ. તો હું પહેલા મારી જન્મ તારીખ નાખીશ. ત્યારબાદ આપણે આપણો 10 આંકડાનો મોબાઈલ નંબર નાખવાનો છે. ત્યારબાદ આપણે એક ઈમેલ એડ્રેસ નાખવાનું છે. ત્યારબાદ આપણે એક પાસવર્ડ બનાવવાનો છે. તમે કોઈ પણ એક પાસવર્ડ બનાવી શકો છો, એમાં એક કેપિટલ અને એક સ્પેશિયલ કેરેક્ટર રાખવું જરૂરી છે. તો હું પાસવર્ડ બનાવીશ. જે આપણે પાસવર્ડ બનાવ્યો છે પાછો અહીંયા ટાઈપ કરવાનો રહેશે. ત્યારબાદ આપણને જે બાજુમાં બોક્સમાં કોડ બતાવવામાં આવે છે એ ટાઈપ કરવાનો રહેશે, જેમાં એક સ્મોલ ઈ છે, 9372. આ કેપ્ચર કોડ આપણે કર્યા પછી આપણે સેવ ઓપ્શન પર ક્લિક કરશું એટલે આપણા જે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર છે એના પર એક ઓટીપી જશે. આપણા ફોનમાં જે ઓટીપી આવ્યો હશે એ આપણે અહીંયા એન્ટર કરશું અને કન્ફર્મ પર ક્લિક કરશું. એટલે ડેટા સેવ્ડ સક્સેસફુલી નામનો મેસેજ આવશે અને આપણું રજીસ્ટ્રેશન પેજ કમ્પ્લીટ થશે. ત્યારબાદ આપણને આપણી વિગત માંગી હશે, તેમાં આપણે આપણું નામ નાખવાનું રહેશે. ફર્સ્ટ નેમ આપણે આપણું નામ નાખશું, ત્યારબાદ આપણું મિડલ નેમ અને ત્યારબાદ આપણે સરનેમ નાખશું. ત્યારબાદ આપણે કયા ડિસ્ટ્રિક્ટમાં રહીએ છીએ એ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ કયો તાલુકો ડિસ્ટ્રિક્ટમાં, પછી ત્યારબાદ એનો તાલુકો કયો લાગે છે એ સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ આપણે રૂરલ અથવા અર્બન સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ આપણને કયું ગામડું લાગે છે એ આપણે સિલેક્ટ કરવાનું રહેશે. જો તમે ગામડામાં રહેતા હો તો રૂરલ સિલેક્ટ કરવું અને સિટીમાં રહેતા હોય તો અર્બન સિલેક્ટ કરવું. પછી કયું વિલેજ લાગે છે એ સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા આપણું એડ્રેસ નાખવાનું રહેશે. ત્યારબાદ આપણો એક ફોટો અપલોડ કરવાનો હોય છે, તો બ્રાઉઝ કરી તમારો કોઈ જે ફોટો હોય તે તમે સિલેક્ટ કરી અપલોડ કરી શકો છો. અપલોડ થઈ ગયા બાદ અપડેટ કરી દેવાનું રહેશે. જેવું અપડેટ થઈ જશે એટલે આપણું એક આવું પેજ ખુલશે. હવે એમાં આપણે જે પાસની સબમિશન કે પાસ માટે જે આપણે ફોર્મ ભરવાનું છે એની પ્રોસીજર પર જઈએ છીએ. તો એના માટે આપણે એક રિક્વેસ્ટ ન્યૂ સર્વિસ પર ક્લિક કરવાનું રહેશે. જેવું આપણે રિક્વેસ્ટ ન્યૂ સર્વિસ પર ક્લિક કરશું એટલે આખું લિસ્ટ ખુલી જશે. એમાં અહીંયા છે COVID-19 લોકડાઉન એક્ઝેમ્પશન પાસ ફ્રોમ મુવમેન્ટ વિધિન ગુજરાત, એટલે કે આપણે જો ખાલી ગુજરાતમાં અને ગુજરાતમાં પાસ જોઈતો હોય તો આના પર ક્લિક કરવાનું રહેશે. અને આપણે જો ગુજરાતની બહાર મુવમેન્ટ કરવી હોય તો અહીંયા ક્લિક કરવાનું રહેશે. અને કોઈ ગુજરાતથી અહીંયા લાવવું હોય તો એના માટે આ લિંક પર ક્લિક કરવાનું રહેશે. તો આપણે પહેલાં ગુજરાતના માટે જ ભરીએ. તો વિધિન ગુજરાત પડું સિલેક્ટ કરી હું ઓકે કરીશ. એટલે આવી રીતના પેજ ખુલશે. એમાં જેમ છે એમ આપણે રહેવા દેશું અને નીચે જઈને કન્ટિન્યુ ટુ સર્વિસ કરશું. આમાં કોઈ ફીસ લેવામાં નથી આવતી ગવર્મેન્ટ થ્રુ. અહીંયા આપણે કન્ટિન્યુ ટુ સર્વિસ કરશું. કન્ટિન્યુ સર્વિસ કરશું એટલે આપણો મેસેજ આવી જશે કે ભાઈ યુઅર રિક્વેસ્ટ ઇઝ જનરેટેડ. આપણું રિક્વેસ્ટ આઈડી આવી જશે અને એપ્લિકેશન નંબર આવી જશે. એના પર કન્ટિન્યુ પર આપણે ક્લિક કરશું એટલે એક આપણું ફોર્મ ખુલી જશે.
જેમાં આપણું રિક્વેસ્ટ આઈડી, એપ્લિકેશન યર અને એપ્લિકેશન ડેટ લખી લેશે. હવે આપણે જેના માટે ફોર્મ ભરવાનું છે એનું નામ લખવાનું છે, ત્યારબાદ એ કયા ડિસ્ટ્રિક્ટમાં રહે છે એ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ એ તાલુકામાં કયા ગામમાં રહે છે એ આપણે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા આપણે મોબાઈલ નંબર નાખવાનો, એડ્રેસ નાખવાનું રહેશે. ત્યારબાદ આપણે મોબાઈલ નંબર જે પહેલાં નાખ્યો હતો એ જ અહીંયા નાખવાનો, જેથી કરીને એપ્લિકેશનનું સ્ટેટસનો મેસેજ આપણને મળી શકે. હવે આપણે શેના માટે જવું છે, જો આપણે કોઈ આપણે સગા સંબંધીને લેવા કે એના માટે જતા હોય તો આપણે મિસેલિનિયસ MISC પર ક્લિક કરશું. ત્યારબાદ ડિટેલ, ત્યારબાદ એક છે બ્રીફ ડિટેલ ઓફ પ્રોસેસ ઓફ ઓપરેશન, એમાં આપણે લખવાનું રહેશે આપણું જે કારણ છે તે. તો અહીંયા લખશું આપણે બ્રિંગ હોમ રિલેટિવ, એ જ કારણ છે એમ આપણે પર્પઝ ઓફ રિક્વેસ્ટમાં પણ લખશું. ત્યારબાદ આપણને કઈ તારીખ માટે પરમિશન જોઈએ છે એ તારીખ સિલેક્ટ કરશું, કઈ તારીખ માટે જોઈએ છે અને કઈ તારીખ સુધી, જાણે કે આપણે બે દિવસની લેવી હોય તો 12 અને 13 હું સિલેક્ટ કરીશ. ત્યારબાદ આપણે એપ્લાઇડ પરમિશન, કેટલા વ્યક્તિ માટે પરમિશન જોઈએ છે એ એપ્લાય કરશું. પછી કેટલા ટાઈમથી કેટલા ટાઈમ માટે આપણને પરમિશન જોઈએ છે એ આપણે એપ્લાય કરશું. તો સમજો કે સવારના 8 વાગ્યાથી તે રાતના 8 સુધી, એટલે કે આ બાજુ આપણે 8 સિલેક્ટ કરશું ને અહીંયા આપણે 20 સિલેક્ટ કરશું. ત્યારબાદ કયા ડિસ્ટ્રિક્ટ માટે આપણે પરમિશન જોઈએ છે, મીન્સ કે આપણે કયા ડિસ્ટ્રિક્ટમાં છીએ અત્યારે, એનું આપણે સિલેક્ટ કરવાનું રહેશે. દરેક વખતે ડિસ્ટ્રિક્ટ તાલુકો સિલેક્ટ કરવા વખતે પેજ રીલોડ થશે, તો એનું ટેન્શન નહીં લેવું. ત્યારબાદ એપ્રુવિંગ ઓથોરિટી, એટલે જેની જે ઓથોરિટી હશે મામલતદાર અથવા તો કલેક્ટર, એનું નામ બતાવશે, આપણે સિલેક્ટ કરવાનું રહેશે કે જે આપણી એપ્લિકેશનને એપ્રુવ કરશે. હવે આપણે કયા ડિસ્ટ્રિક્ટમાં જવું છે, જાણે કે મારે જવું છે જામનગરમાં, તો જામનગરમાં તો હું જામનગર ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરીશ. હવે જામનગર ડિસ્ટ્રિક્ટમાં કયા તાલુકામાં જવું છે, તો આપણે જાણે કે સમજી લો કે ધ્રોલ તાલુકામાં જવું છે, આપણે ગામમાં ધ્રોલ સિલેક્ટ કરશું. હવે વેહિકલ ડિટેલ્સમાં આપણે અહીંયા ગાડીનો નંબર નાખવાનો રહેશે, જાણે કે આપણે કોઈ બી એક ગાડી નંબર લઈ લઈએ, GJ15CA. ત્યારબાદ આપણે ડ્રાઈવર ડિટેલ નાખવાની રહેશે કે ગાડી ચલાવીને કોણ જશે. ત્યારબાદ આપણે રૂટ ડિટેલ નાખવાની રહેશે કે આપણે કેવી રીતના જવાના છીએ. તો ગીર સોમનાથ ટુ જામનગર વાયા NH નેશનલ હાઈવેથી આપણે જશું. પછી આપણે સિલેક્ટ કરવાનું છે, એમાં આપણે પ્રાઇવેટ એસ્ટાબ્લિશમેન્ટ સિલેક્ટ કરશું, આપણા અંગત કામ માટે છે એટલે. ત્યારબાદ આપણે નેક્સ્ટ કરવાનું રહેશે. જેવું આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરશું એટલે એવું ખુલશે ઉપર ડેટા અપડેટેડ સક્સેસફુલી. હવે આપણે જે ત્યાં વ્યક્તિ જવાનું છે એની ડિટેલ્સ નાખવી પડશે, તો એડ પેસેન્જર ડિટેલ્સ પર ક્લિક કરશું એટલે એક ટેબલ જેવું ખુલશે, એમાં આપણે પેસેન્જરનું નામ નાખશું. ત્યારબાદ એનું જાતિ સિલેક્ટ કરશું મેલ, ત્યારબાદ એમની ઉંમર નાખશું, ત્યારબાદ આપણે કયું એમનું ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે એ સિલેક્ટ કરશું. પછી આપણે એમનો ડોક્યુમેન્ટ નંબર નાખવો પડશે, જે કે આપણે આધાર કાર્ડ સિલેક્ટ કરો તો આધાર કાર્ડ ઉપર નંબર હોય એ નંબર નાખવો પડશે. પછી અપડેટ ઉપર ક્લિક કરવાનું રહેશે, એટલે આપણું ડેટા અપડેટેડ સક્સેસફુલ આવી જશે. પછી આપણે નેક્સ્ટ ક્લિક કરશું. જેવું આપણે નેક્સ્ટ ક્લિક કરશું એટલે એના પછીના પેજ પર આપણે આપણા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે, જેમ કે આપણે ફોરવ્હીલ લઈને જવાનું તો ફોરવ્હીલની RC અને જે વ્યક્તિ જવાનું છે એનું આધાર કાર્ડ. તો અહીંયા સિલેક્ટ ડોક્યુમેન્ટ્સ ફોર અપલોડમાં આપણે આધાર કાર્ડ સિલેક્ટ કરવો, અપલોડ કરવો છે, તો આપણે એની ગવર્મેન્ટ ઇસ્યુડ આઈડેન્ટિટી કાર્ડ સિલેક્ટ કરશું.
અહીંયા આપણો નંબર નાખશું આધાર કાર્ડનો. ત્યારબાદ અહીંયા બ્રાઉઝ પર ક્લિક કરવાનું રહેશે અને આપણો આધાર કાર્ડ અહીંયા અપલોડ કરી દેશું. જેવું આપણે અપલોડ ઉપર ક્લિક કરશું અને આપણો અપલોડ સક્સેસફુલી થઈ જશે એટલે ડેટા અપલોડ સક્સેસફુલી આવી જશે અને અહીંયા આવી જશે ડોક્યુમેન્ટ અટેચ. હવે આપણે આરસી બુક નાખવી પડશે તો આપણે વેહિકલ આરસી ઉપર ક્લિક કરશું. ત્યારબાદ અહીંયા આપણે આપણો ગાડી નંબર નાખવાનો રહેશે. આપણે સર્ચ કરશું અને આપણે આરસી બુક અપલોડ કરવી પડશે તો આપણે સિલેક્ટ કરી ઓપન કરવું અને ત્યારબાદ અપલોડ ઉપર ક્લિક કરવાનું રહેશે. આરસી બુક અપલોડ પછી અધર ડોક્યુમેન્ટ નંબરમાં અહીંયા આપણે આપણું જે તે જિલ્લામાં આપણે રહીએ છીએ ત્યાંથી આપણે ત્યાંની એક સિવિલ હોસ્પિટલમાંથી આપણે એક મેડિકલ સર્ટિફિકેટ લાવવું પડશે કે આપણને કોરોના નથી. તો એ મેડિકલ સર્ટિફિકેટ ઉપર એક નંબર લખેલો હશે, આપણે નંબર અહીંયા લખશું અને બ્રાઉઝ કરીને આપણે મેડિકલ સર્ટિફિકેટ સર્ચ કરશું, ઓપન કરીને અપલોડ કરશું. ડેટા અપલોડેડ સક્સેસફુલી લખેલો આવશે. આપણે જોઈ શકીએ છીએ કે આપણું અધર ડોક્યુમેન્ટમાં આપણો ડેટા અપલોડ થઈ ગયો છે. હવે આપણે અહીંયા ક્લિક કરવાનું રહેશે આ યર બાય ડિક્લેર ધ બેસ્ટ ઓફ માય નોલેજ વાળા લીટી પર અને ત્યાર પછી આપણે સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું આપણે સબમિટ ઉપર ક્લિક કરશું એટલે ડેટા અપડેટેડ સક્સેસફુલી આવીને આપણું ફોર્મ પાછું ખુલી જશે, પણ નીચેથી સબમિટનું બટન જતું રહેશે. હવે આપણે જોવું છે કે આપણી રિક્વેસ્ટનું શું થયું, તો એના માટે આપણે હોમ ઉપર ક્લિક કરશું. હોમ ઉપર ક્લિક કરશું એટલે અહીંયા સ્ટેટસ આવી જશે, આપણું રિક્વેસ્ટ આઈડી, એપ્લિકેશન ડેટ, અહીંયા આપણું COVID-19 ફોર્મ આવી જશે લખેલું, અહીંયા એપ્લિકેશન પેન્ડિંગ ફ્રોમ ઓપરેટર લખેલો આવશે, મામલતદાર ઓફિસ, અને અહીંયા આવશે એડિટ અને પેમેન્ટનો ઓપ્શન. મીન્સ કે આપણું જ્યારે હવે જો સપોઝ કે સરકાર આપણી અરજી મંજૂર કરશે તો અહીંયા સ્ટેટસમાં એપ્રુવ્ડ એપ્લિકેશન એવું લખેલું આવી જશે, અને સમજો કે સરકાર આપણી અરજી રિજેક્ટ કરશે તો અહીંયા એપ્લિકેશન ઇઝ રિજેક્ટેડ અને એનું કારણ આપણા સ્ટેટ એનું કારણ અહીંયા સ્ટેટસમાં લખેલું આવશે કે જે આપણને મોબાઈલ SMS થી એ લોકો જણાવશે કે તમારી એપ્લિકેશન નામંજૂર થઈ છે. એનું સ્ટેટસ જોવા તમે તમારી એપ્લિકેશન પર જોઈ શકો છો. તો અહીંયા આવીને જ્યારે આપણે સ્ટેટસ ઉપર ક્લિક સ્ટેટસ પાસે જોશું તો આપણને આપણનું અરજી નામંજૂર કરવાનું કારણ દર્શાવવામાં આવશે. તો મિત્રો આ હતું કે આપણે જ્યારે ગુજરાતની અંદર અંદર કોઈ જિલ્લાઓમાં જવું છે અથવા તો ત્યાંથી ફસાયેલા આપણા સગાઓને પાછા લાવવા છે તો આ રીતે આપણે ઓનલાઈન પોર્ટલ ઉપર ફોર્મ ભરવાનું રહેશે અને એ ફોર્મ ભરીને સબમિટ કરશું. ત્યારબાદ આપણને ઓનલાઈન જ પરમિશન આપવામાં આવશે. જો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. તમારા વેલ્યુબલ ફીડબેક અમારા માટે ખૂબ જ અગત્યના છે અને અને આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બીજાને પણ ફોરવર્ડ કરજો. થેન્ક યુ મિત્રો.